गुजरात राज्य स्तरे कोरोना नोडल तरीके निमायेला डॉक्टर कमलेश उपाध्याय जामनगर ने मुलाकाते आव्या हता। ज्यां तेमणे कलेक्टर कचेरी खाते आरोग्य तंत्र अने वहीवटी तंत्र साथे बैठक योजी जामनगर में कोरोना संक्रमण अटकाट अने सारवार अंगे चर्चा करी हती। जामनगर में सतत वधता कोरोना संक्रमण ने कारण गुजरात राज्य स्तरे कोरोना नोडल तरीके निमायेला डॉक्टर कमलेश उपाध्याय जामनगर ना विस्तार प्रमाणे वधता कोरोना पॉजिटिव दर्दियोना थता मृत्यु सारवारनी पद्धति अने तंत्र द्वारा अटकायत माटे कया प्रकारना पगला लई जामनगर ने आ काळभूखा कोरोना थी बचावी शकाय ते अंगे चर्चा करी हती। आ तके कलेक्टर रविशंकर अने कमिश्नर सतीश पटेले जामनगर वासियों ने कोरोना ना कपरा समय में बचवा माटे घर में रहेवा तेमज वरसादनी ऋतुमां डेंग्यू थी बचवा अपील करी हती। आ बैठक में कलेक्टर रविशंकर, कमिश्नर सतीश पटेल, जिला विकास अधिकारी विपिन गर्ग, निवासी अधिक कलेक्टर राजेंद्र सरवैया, एमपी शाह, मेडिकल कॉलेज ना डीन नंदिनी देसाई, जीजी हॉस्पिटल ना सुपरिंटेंडेंट दीपक तिवारी, जामनगर ना कोरोना नोडल ना डॉक्टर एस एस चैटर्जी तथा अन्य अधिकारी कर्मचारी उपस्थित रहा था। जामनगर शहर नगरजनों ने खास विनती है कि जे रीते कोरोना महामारी वधी रही है, केसों रोज वधी रहा है અને તેના સંક્રમણ માટે આગળ ન ફેલાય એ માટે આપણે બધાએ ઘણી બધી કાળજી લેવાની છે અને કલેક્ટર સાહેબે પણ આપણને સૂચન કર્યા છે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, બાળકો અને વૃદ્ધોએ તો બિલકુલ ન નીકળવું અને બીજા લોકોએ પણ જરૂર હોય તો જ બહાર નીકળવું। આજે માત્ર આપણી લડાઈ કોરોના સામે નથી, એની સાથે ડેન્ગ્યુ પણ આ જ સિઝનમાં ઘણું બધું ફેલાય છે અને ડેન્ગ્યુ માટે પણ એટલી જ સાવચેતી આપણે નગરજન તરીકે લેવાની છે। ખાસ કરીને અત્યારે ચોમાસાનું સિઝન છે, વરસાદ પણ આવે છે અને તે સંબંધમાં જ્યારે ક્યાંય પણ પાણી ભરાય ઘરના દબાવ ઉપર કે ઘરે પાણીના કુંડી બનાવ્યા હોય કે પક્ષી કુંજ બનાવ્યા હોય તો એનો નિકાલ કરવાનો છે। અવારનવાર અમે પ્રેસ મીડિયા મારફતે આપ સૌને વિનંતી કરી ચૂક્યા છીએ કે એક અઠવાડિયામાં 10 દિવસ આપ ઘર માટે કાઢો અને જ્યાં પણ ક્યાંય પણ પાણી ભરાયું હોય તો એનો નિકાલ કરો, એના વાસણોને સાફ કરો અને પાણી ક્યાંય આજુબાજુમાં अपना घर की आजूबाजू में 30 मीटर में क्या पानी न भरायेलू होनी खास काळजी राखो और मच्छर क्या उत्पत्ति स्थान जणाय तो तात्कालिक महानगरपालिका मेलेरिया टीम ने जाण करो। अमारी टीम आवशे त्यां दवा छंटकाव पण करशे अने आपणे कोरोनानी साथे साथे डेंग्यू सामे पण एटली ज सावचेती राखवानी छे तो ज आपणे वधारे सारी रीते आ चोमासानी सीजन ने फेस करी शकीशुं। मित्रों, लगभग एक महीना पहला अपने जामनगर की परिस्थिति जोता था तो हमारे पास 50-60-100 जेटला पेशेंट की संख्या थी आखा जिला में। हमें परिस्थिति ए रीते थी गई थी कि आ संख्या वत्ता वत्ता हमें 600 की आजूबाजू अपने टच कर रही है। साथ साथ जो एक्टिव पेशेंट है यनी संख्या पर लगभग 200 की आजूबाजू अत्यारे जामनगर जिला में आ गया है। आ संख्या में बहु झड़प थी वधारो थी रहा है, એનું મુખ્યત્વે કારણ આપ સૌએ વિદિત છો, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને બિનજરૂરી લોકોના સિટીમાં ફરવાનું, એ બંને ઉપર જ્યાં સુધી આપણે એને કંટ્રોલ નહીં કરીએ અને આપણી આદતને નહીં સુધારીએ ત્યાં સુધી આ સંખ્યા જે છે ધીમે ધીમે વધતો જશે। આપે અમદાવાદની સિચ્યુએશન જોઈ છે અને હવે આપ સુરત અને રાજકોટની પણ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। અમારી જે સ્ટેટસ છે આજની મીટિંગ પણ જે અમારા સ્ટેટ નોડલ સાથે થઈ એ કન્ડિશન જામનગરમાં હવે લગભગ 15-1 દિવસમાં એ પણ સિચ્યુએશન આવી જશે। મારી વિનંતી છે જામનગરના બધા નિવાસીઓને કે કૃપા કરીને આપ લોકો ઘરના ભીતરમાં રહો, ખાલી આપ જ નહીં રહો, સાથે સાથે જે આપના પડોશી છે જેના સાથે આપનો દરરોજ સંપર્ક થાય છે એને પણ આપ વિનંતી કરો, એને રિક્વેસ્ટ કરો કે એ લોકો પણ ઘરથી બહાર જાય નહીં અને આ પ્રોટોકોલ ભંગ ન કરે, કેમ કે એક જણા કોઈ પણ બીમાર થાય તો બધા લોકો એમાં ચેપ બની શકે છે। અત્યારે જે કંઈ ડેથ જામનગરમાં થઈ રહ્યા છે એ બહુ ઝડપી વધી રહ્યા છે, ડેથની સંખ્યા પણ વધી રહી છે, પણ આ સંખ્યામાં જોઈએ તો મોટા ભાગે લગભગ 70 વર્ષની આજુબાજુના લોકો છે, 70 અને 70થી વધારેના લોકો। એનું મુખ્યત્વે કારણ એવું છે કે એ લોકો કંઈ ઘરથી કદાચ બહાર નહીં નીકળ્યા હોય પણ એમના ઘરમાંથી જે યુવાન લોકો છે એ લોકો બિનજરૂરી બહાર નીકળે છે અને બહાર નીકળીને ત્યાંથી કોરોના વાયરસ લઈને અને ઘરે પહોંચાડે છે અને ત્યાર પછી આ બધા લોકોને જાન જોખમમાં પડી જાય છે। આ બધા સિચ્યુએશન ઉપર કંટ્રોલ કરવા હોય તો આ બધી તાકાત આપની હાથમાં છે, અગર આપ ધારો તો આને કંટ્રોલ કરી શકો છો। એક જ રસ્તો છે, ઘરમાં રહો અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર।